હેલો બચ્ચા પાલદી, તો આ જે ક્વેશ્ચન છે એમાં શું કીધું છે, થોડું કયો બેટા અહીંયા ધ્યાન આપો, 4 ગુણાકારમાં 10⁻⁹ કુલમ મીટર ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ, 5 ગુણાકારમાં 10⁴ એનસી ઇન્વર્સ નું મૂલ્ય ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે એવી રીતે રહેલી છે, તો ડાયપોલ પર લાગતું ટોર્ક કેટલું હશે? બેટા ડાયપોલ મોમેન્ટ આપણી પાસે છે, વિદ્યુત ક્ષેત્ર પણ આપી દીધું છે, થીટા પણ આપી દીધું છે, અને ટોર્ક બેટા આપણે મેળવવાનું કીધું છે. તો પ્રેમથી જે સૂત્ર આપણે સૌ જાણીએ છીએ, જે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રમાં રહેલી ડાયપોલ ઉપર જે લાગતું ટોર્ક હશે એ હશે પી ક્રોસ ઈ. બેટા પી ક્રોસ ઈ નો મતલબ શું થઈ ગયું છે? પીઈ સાઇન થીટુડી. વાહ ભાઈ વાહ. પી કેટલું છે? પી છે 4 ગુણાકારમાં 10⁻⁹. ઓકે સરસ. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? વિદ્યુત ક્ષેત્ર છે બેટા 5 ગુણાકારમાં સરસ મજાનું 10⁴, ને અહીંયા છે સાઇન 30. તો સાઇન 30 કેટલું થશે? સાઇન 30 થશે 1/2. તો ચલો 4 ગુણાકારમાં 5 તો એ થશે બેટા 20, એને મલ્ટીપ્લાય બાય 10⁻⁹ અને +4 તો એ થઈ ગયું છે -5, ને અહીંયા સાઇન 30 એટલે કે 1/2, તો 1/2 છે તો અહીંયા થઈ જશે બેટા 10 ગુણાકારમાં 10⁻⁵. તો ફાઇનલ આન્સર આપી દે 10⁻⁴, ને ટોર્ક છે તો એકમ લખવાનું ચૂકાય નહીં, ટોર્ક એટલે આર ક્રોસ એફ ઉપરથી ન્યૂટન ઇન્ટુ મીટર. બેટા આ થઈ ગયો છે તમારો ફાઇનલ આન્સર. થેન્ક યુ સો મચ.